બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો કચ્છમાં ડેન્ટલ ડોક્ટર દંપતીએ સારવારના નામે દર્દી પાસે ખોટી રીતે લાખો રૂપિયા પડાવ્યાની ફરિયાદ. નલિયામાં ડેન્ટલ ડોક્ટર દંપતીએ દર્દીઓ પાસે ખોટી રીતે દાંતની સારવારના બહાને લાખો રૂપિયા પડાવ્યા હોવાની લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. માંડવી અને નલિયા ખાતે મોટવાણી ક્લિનિક ધરાવતા ડોક્ટર રાહુલ મોટવાણીએ અનેક દર્દીઓ સાથે દાંતની સારવારના બહાને ખોટી રીતે વધારા નાણાં માટે માથાકૂટ કરી છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ડોક્ટરે દર્દીઓ સાથે વધારાના નાણાં માટે કરેલ માથાકૂટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અબડાસા તાલુકાના પરજાવની એક મહિલાએ તેમના દાંતની સારવાર માટે નલિયામાં આવેલા ડોક્ટર રાહુલ મોટવાણી પાસે ગયા પછી તબીબે રૂપિયા 10,500ની રકમ મેળવી લીધા પછી ત્રણ દાંતની કેપ લગાવી હતી અને ચોથા દાંતની કેપ લગાડવાના વધુ રૂપિયાની માંગણી કરી ઉશ્કેરાઈ જઈ ગારો ભાંડી દવાખાનામાં પૂરી દેવાની ધમકી આપી રૂપિયા પડાવી લઈ ઠગાઈ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. ડોક્ટર મોટવાણીએ ગઢવાડાના મુકેશકુમાર ચત્રસિંહ ચૌધરી પાસેથી રૂપિયા 3.30 લાખ, દેવાભાઈ જાટ પાસે રૂપિયા 4 લાખ, કુલદીપ કૌર રઘુવીરસિંહ નાગરા પાસેથી રૂપિયા 34,751 તેમજ વરાડિયાના ગુરુપ્રીત કૌર રણજોતસિંહ સરદાર પાસેથી રૂપિયા 15,000 તથા કોઠારાના બાદલસિંહ દિલીપસિંહ ચૌધરી પાસેથી રૂપિયા 85,000 અને નારણપરના સાવતસિંહ જીવુભા જાડેજા પાસેથી રૂપિયા 24,700ની રકમ વધારે લીધી હતી. તેઓ પણ નલિયા પોલીસ સ્ટેશનમાં અરજીઓ કર્યા પછી પોલીસ છતાં ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી તેવો દર્દીઓ આક્ષેપ કર્યો છે. અલી મોહમ્મદ ચાકી, ZSTV, કચ્છ. ये डॉक्टर राहुल मोटवानी के पास नलिया उनके डेंटल क्लिनिक मोटवानी डेंटल क्लिनिक में इलाज करवा रहे थे. इनसे डॉक्टर राहुल मोटवानी ने 4 लाख रुपए लिए हैं इनको पता हुए बगैर. इनका फ़ोन लेके वो खुद पेमेंट करते थे क्योंकि इन्हें इतनी नॉलेज नहीं थी ऑनलाइन पेमेंट्स की. तो वो इनका फ़ोन लेके खुद पेमेंट्स करते, कभी 25,000 कभी 30,000 हर सिटिंग पे. जब इनके घर वालों ने बाद में उसकी स्टेटमेंट्स निकलवाई बैंक की तब पता चला कि 4 लाख रुपये जा चुके हैं और इनके दांतों का इलाज अब तक नहीं हुआ है. दांत का इलाज करने के बजाय उन्होंने इनको डराना शुरू कर दिया कि आपके दिमागी संतुलन ठीक नहीं है, आपको तकलीफ़ है, ऐसा बोल के इंजेक्शन देने शुरू कर दिए, जिसकी वजह से इनकी मेंटल स्थिति बहुत ख़राब हो गई है. इनको बोलने में भी डर लगता है और जो डॉक्टर ने इनको डराया है कि मैं सचिवालय से फ़ोन करा दूंगा, मेरे भाई सचिव हैं, मैं MLA को जानता हूँ, सांसद को जानता हूँ, मेरी ऊपर तक पहुँच है, मैं आपको कहीं का नहीं छोड़ूंगा, ऐसे डरा डरा के इनसे पैसे भी लिए और इनकी मेंटल स्थिति बहुत ख़राब कर दी है. ही इज़ नॉट मेंटली स्टेबल. इनको इतना डरा दिया गया था. अभी हमारी सरकार से ये मांग है कि उनके उनकी डिग्री चेक की जाए और उनके 2 डेंटल क्लिनिक है, एक मांडवी सिटी में और एक नलिया टाउन में मोटवानी डेंटल क्लिनिक के नाम से, जो उनकी एक उनकी वाइफ चलाती है, एक वो खुद चलाते हैं. उनकी वाइफ का नाम ऋचा मोटवानी है. मैं मेडिकल काउंसिल ऑफ इंडिया और डेंटल काउंसिल ऑफ इंडिया से गुजारिश करता हूँ कि उनकी डिग्री की जाँच की जाए.